नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 विषय इंग्लिश प्राइमर। विषय इंग्लिश प्राइमर एमां आपणे अगाउ पाठ 9 સુધી જોઈ ગયા, હવે આજે આપણે જોઈશું લેસન નંબર 10, પાઠ નંબર 10। લેસન નંબર 10, આઈ એમ સિંગિંગ એટલે હું ગાઈ રહ્યો છું। આઈ એટલે હું, એમ એટલે છું, સિંગિંગ એટલે ગાઈ રહ્યો। તો સિંગિંગ, આઈએનજી, એ બધા એક્શન વર્ડ સાથે, જે આપણી એક્શન એટલે કે આ ક્રિયા છે સિંગ, આપણે લેસન નંબર 9માં જોયું હતું બધી ક્રિયાઓ વિશે, રન, બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, લખવું, સૂવું, હસવું, તાળી પાડવી, એ બધી ક્રિયાઓ, એના પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે। હવે જોઈએ, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ, ઇસ, આર સાથે એક્શન વર્ડ એટલે કે જે આપણે ક્રિયા કરી રહ્યા છીએ તે એક્શન વર્ડ પ્લસ આઈએનજી વપરાય છે। ખબર પડી ગઈ ને? સિંગ પ્લસ સરવાળો કહે, આને સરવાળાને ઇંગ્લિશમાં શું કહે? પ્લસ, સિંગ પ્લસ આઈએનજી એટલે શું થયું? સિંગિંગ, સિંગિંગ। રાજ ઇઝ સિંગિંગ, રાજ ગાઈ રહ્યો છે। તો સિંગ એટલું હોય તો રાજ ગાઈ એટલું થાય, ગાય છે, પણ ગાઈ રહ્યો છે એવું કેવું હોય તો આઈએનજી લગાડી હોય છે। તો એનું આપણે હવે આગળ જોઈએ, વાક્ય જેમ બનશે એમ તમને ખબર પડી જશે। આઈ જોડે હંમેશા એમ લાગશે, આ કોઠો ખાસ યાદ રાખવાનો। તો તમારે 4 થી 10 ધોરણ સુધી તમારે 10, 11, 12 આગળ દરેક વખતે તમને દરેક ભણતરમાં કામમાં આવશે કે હા ભાઈ, હીઝ જોડે શું લાગશે, શી જોડે, ઇટ જોડે, વી, ધે, યુ જોડે શું લાગશે એ ખબર પડી જાય। આઈ હોય તો આઈ એમ સિંગિંગ, વી લગાવી હોય, વી લખેલું હોય ખાલી જગ્યા કે કોઈ પણ પ્રશ્નમાં, તો વી આર સિંગિંગ, યુના જોડે પણ આર લાગશે, યુ આર સિંગિંગ, ધે આર સિંગિંગ। તો ખબર પડી શું કે આઈના જોડે એમ લાગે, આઈના જોડે એમ લાગે, બી, યુ અને ધેના જોડે શું લાગશે? આર, બી, યુ અને ધેના જોડે શું લાગશે? આર। હવે હી, શી, ઇટના જોડે શું લાગે જોઈએ? હી ઇઝ સિંગિંગ, શી ઇઝ સિંગિંગ, ઇટ ઇઝ સિંગિંગ, આ બધા જોડે શું લાગ્યું? ઇઝ। તો આ કોઠો યાદ રાખીશું એટલે આપણને ખબર પડી જશે, ખાલી જગ્યા પૂછાઈ હોય, આઈ કરી હોય, આઈ ખાલી જગ્યા સિંગિંગ તો આપણે એમ લખી શકીએ, એમ લખી શકીએ, પછી વી ખાલી જગ્યા સિંગિંગ તો વી આર, યુ આર, ધે આર, હવે હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ, પડી ને ખબર? આ ખાસ કોઠો મહત્વનો છે, માટે આ ખાસ ધ્યાન રાખવાનો અને યાદ રાખવાનો, એટલે તમે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય કે ખાલી જગ્યા પૂરવાની હોય તો પણ તમને આવડી જાય। ચલો હવે આગળ જોઈએ, પ્રશ્નાર્થ વાક્યો અને યસ અને નોમાં ઉત્તર। પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને યસ અને નોમાં વાક્ય લખવાનું છે, જોઈએ। ચલો, એ કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે, જોયું જ ને કે ઇટ, હી, શી, ઈના, ઇટના જોડે શું લાગે છે? ઇઝ, તો ઇઝ આવી જાય તો પ્રશ્ન પૂછે। હવે વી, યુ, આર આપ્યું હોય, વી, યુ અને ધે આપ્યું હોય તો એની જોડે આપણે આર લખી દઈએ। એ જ રીતે પ્રશ્ન પૂછવા માટે કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી હોય તો એના માટે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય? ઇઝ। આ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં હોય છે, જોઈએ। જો આ શેની ક્રિયા ચાલી રહી છે? હસવાની, તો લાફિંગ, હસી રહી છે, લાફિંગ, ઇઝ શી લાફિંગ, શું તે હસી રહી છે? તો જવાબમાં લખીશું યસ, શી ઇઝ લાફિંગ,
યસ શી ઇઝ લાફિંગ, હા તે હસી રહી છે. હવે શોર્ટમાં એટલે કે ટૂંકમાં લખાવ્યું, ઓર એટલે અથવા. યસ શી ઇઝ, યસ શી ઇઝ, હા તે હસી રહી છે. આખું આખી સ્વરૂપ લખ્યું છે, આ શોર્ટમાં લખ્યું છે. બંને પણ સાચા છે, બંને વાક્ય સાચા છે. જવાબ માટે તો સાવ સહેલું છે ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળની ક્રિયા જોઈ રહી, કી થ્રો કરી રહ્યો છે કે કિક કરી રહ્યો છે. શું છે? કિક છે, લાત મારવાની ક્રિયા છે. તો શું કહેવાય? કિકિંગ. હવે શું પૂછ્યું છે જોઈએ. ઇઝ હી થ્રોઈંગ અ બોલ, આ ક્રિયા થ્રો કરે છે બોલને. ઇઝ હી થ્રોઈંગ અ બોલ. શું તે દડો ફેંકી રહ્યો છે? શું આ દડો ફેંકી રહ્યો છે? ના, આ તો શું કરી રહ્યો છે? કિક કરી રહ્યો છે, દડાને લાત મારી રહ્યો છે. એટલે કિક કરવી એટલે કે દડાને લાત મારવી. તો નો, હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. નો, હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. આપણે કોઈ નવા શબ્દ ઉમેરવાના નથી, ખાલી હી ઇઝ નોટ અને સવાલમાંથી જોઈ જોઈ આ નોટ એટલું ઉમેર્યું, બાકી બધું સવાલમાં આપેલ હોય છે. આપણે આડાવડા ગોઠવી દેવાના. હી પછી ઇઝ નોટ લખીશું, પછી પાછું પાછળની ક્રિયા આખી લખીશું. થ્રોઈંગ અ બોલ, ખાલી આપણે એક નોટ ઉમેરવાનું રહેશે અને એક નો. નો, હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. ના, તે દડો ફેંકી રહ્યો નથી. તે દડો ફેંકી રહ્યો નથી. તે શું કરી રહ્યો છે ખબર પડી? આપણને ખબર પડી ગઈ શું છે? કિક કરી રહ્યો છે દડાને. કિકિંગ એટલે કે લાત મારી રહ્યો છે. તો હવે એનું અથવા આ રીતે પણ લખાય, આ બહુ મોટું છે. તો હવે એને શોર્ટમાં કર્યું. નો, હી ઇઝ નોટ, ના તે નથી, દડો ફેંકી રહ્યો નથી. એનું શોર્ટ ફોર્મ કર્યું છે નો હી ઇઝ નોટ. બસ આટલું જ, પાછળની ક્રિયા લખેલ નથી. બંને વાક્ય સાચા જ પડે. હવે શું કરી ક્રિયા કરી રહી છે એ હવે સાચી લખીએ. હી ઇઝ કિકિંગ ધ બોલ. હી ઇઝ કિકિંગ ધ બોલ. આપણે અગાઉના પાઠમાં આપણે જોયું હતું ને લેસન નંબર 9માં આ બધી ક્રિયાઓ જોઈ હતી આપણે. તો પછી ખાલી આ ક્રિયાઓ લખવાની છે અને એના પાછળ આઈએનજી મૂકવાનું છે, બસ એ જ આપણે કરવાનું છે. તો નો, હી ઇઝ નોટ, પછી એનો જવાબ શું આવશે? હી ઇઝ કિકિંગ ધ બોલ, તે દડાને કિક કરી રહ્યો છે, દડાને લાત મારી રહ્યો છે. ખબર પડી ગઈ ને? હવે આગળનું શું છે? બે છોકરીઓ બેઠી છે, બે છોકરીઓ છે. એક છોકરી હોય તો શી લાગત, બે છે એટલે ધે લાગશે. શું લાગશે? ધે. આર ધે સીટિંગ, શું તેઓ બેઠા છે? શું કરી રહ્યા છે? ક્રિયા બેસવાની જ ક્રિયા છે ને. યસ, ધે આર, સવાલમાંથી જ લખવું પડ્યું છે. ધે આર સીટિંગ, કોઈ નવો શબ્દ ઉમેર્યો નથી. યસ, ધે આર સીટિંગ, હા તેઓ બેઠા છે. અથવા, ઓર એટલે અથવા. યસ, ધે આર, બસ પાછળની ક્રિયા લખી નથી. યસ, ધે આર, હા તેઓ બેઠા છે. તો તમને ખબર પડી ગઈ ને, શોર્ટમાં લખાય અને લોંગમાં પણ લખી શકાય. હવે આ કઈ ક્રિયા કરી રહ્યા છે? બંને લોકો શું છે? સ્ટેન્ડ, ઊભા રહી ગયા છે અને બહુવચન કહેવાય ક્રિયા. બે જણા છે એટલે આપણે અગાઉ પેલી બે છોકરીઓ બેઠી હતી તો આપણે એના માટે પણ ધ્યેય વપરાય, તો અહીંયા પણ ધ્યેય વપરાશે. આર ધે રનિંગ, શું કરી રહ્યા? દોડી રહ્યા છે. આર ધે રનિંગ, શું તેઓ દોડી રહ્યા છે? દોડવાની ક્રિયા લાગે છે? ના. નો, ધે આર નોટ રનિંગ, ના તેઓ દોડી રહ્યા નથી. ના તેઓ દોડી રહ્યા નથી. અથવા શોર્ટ ફોર્મમાં લખે નો, ધે આર નોટ, પાછળની ક્રિયા લખી નથી. ના તેઓ નથી દોડી રહ્યા, કૌંસમાં આવી જાય ક્રિયા લખી નથી, તો આપણે એને કૌંસમાં લખવાની. પડી ગઈ ને ખબર વિદ્યાર્થી મિત્રો?
હવે એની સાચી ક્રિયા લખીશું. એ લોકો શું કરી રહ્યા છે, કઈ ક્રિયામાં છે? ધી આર સ્ટેન્ડિંગ, તો તેઓ ઉભા છે. ધી આર સ્ટેન્ડિંગ, પડી ગઈ ને ખબર? તો હવે આપણને દરેક ક્રિયાઓ યસ અને નોમાં પ્રશ્ન બનાવતા શીખી ગયા, યસ અને નોમાં જવાબ આપતા આપણે એ શીખી ગયા છીએ. તો હવે આપણે ફન ટાઈમ હોય કે પરીક્ષામાં કોઈ આપણને સવાલ પરીક્ષા લક્ષી હોય, અથવા આપણને કોઈ રમતા હોય ને આપણને કોઈ ઇંગ્લિશમાં સવાલ કરે, તો આપણને આવડી શકશે. આપણને દરેક ક્રિયાઓ, એક્શન વર્ડના દરેક ક્રિયાઓ આવડતી હશે, તો આપણે ફટાફટ જવાબ આપી શકીશું. હવે શું જોઈએ? એક્શન વર્ડ નહીં, કઈ જગ્યાએ આઈએનજી મૂકાશે, શું શું મૂકાશે એ રીતે. ચલો, અહીં ત્રણ પ્રકારના એક્શન વર્ડ આપેલા છે, જોઈએ. આ આઈએનજી ઘાટું કરેલું દેખાય છે ને, જે ઘાટા બ્લુ કલરના અક્ષરો છે ને, એ તમારે ઉમેરી અને વાક્યમાં લખવાનું રહેશે. ખાલી જગ્યા હોય અથવા વાક્ય બનાવવાનું હોય તો, ખાલી જગ્યા હોય અથવા વાક્ય બનાવવાનું તો, એ તમારે આ બ્લુ કરેલા વાદળી અક્ષરો છે એ રીતે એ વસ્તુ ઉમેરીને લખવાની છે. કૌંસમાં આપેલું જ હશે, એટલું જ આગળ જોઈએ. ચલો, અમુક એક્શન વર્ડમાંના અંતે આઈએનજી મૂકવામાં આવે છે, એકલું આઈએનજી. અહીંયા ચલો, આ સ્ટેન્ડ લખ્યું હશે પરીક્ષામાં, એસ ટી એ એન ડી ખાલી જગ્યામાં, અને પછી તમારે આઈએનજી લખવું કે શું એના પાછળ કયું બીજું કઈ આવશે એ આપણે આ એક્શન વર્ડ યાદ રાખીને લખવાના, કે આ ભાઈ સ્ટેન્ડ છે તો એના પાછળ એકલું આઈએનજી જ લાગતું હતું. અહીં જુઓ, ડબલ ટી થઈ જશે, પછી અહીંયા ઈની જગ્યાએ ઈ નીકળી જાય છે, એવું થાય છે. પરંતુ આપણે બધા સ્પેલિંગ આપણે યાદ રાખવા પડશે. અમુક જગ્યાએ બેવડાઈ જાય છે, અમુક જગ્યાએ નીકળી જાય છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો, એસ ટી એ એન ડી કૌંસમાં લખ્યું હશે સ્ટેન્ડ, પછી આપણે સ્ટેન્ડિંગ એટલે આઈએનજી મૂકી અને ખાલી જગ્યામાં લખીશું સ્ટેન્ડિંગ. તો શું લખીશું? એસ ટી એ એન ડી આઈએનજી સ્ટેન્ડિંગ એટલે શું બોલો? ઊભો રહ્યો છે. પછી વોકના પાછળ આઈએનજી લાગી, વોકિંગ ચાલી રહ્યો છે, વોકિંગ એટલે ચાલી રહ્યો છે. ટોકિંગ એટલે બોલી રહ્યો છે, ટોકનું ટોકિંગ, આટલું આપે ખાલી જગ્યા, કે આમાં યોગ્ય રૂપ મૂકો, પછી આઈએનજી મૂકવાનું. પછી આપશે જમ્પ, તો જમ્પિંગ કૂદી રહ્યો છે. સ્લીપ, તો સ્લીપિંગ સૂઈ રહ્યો છે. યોન બગાસુ, ઊંઘી ન જતા હો, યોનિંગ એટલે બગાસુ ખાઈ રહ્યો છે. ઈટ ખાવું, આઈએનજી લાગશે ઈટિંગ ખાઈ રહ્યો છે. ડ્રિંક પીવું, ડ્રિંકિંગ પી રહ્યો છે. લાફ હસવું, લાફિંગ હસી રહ્યો છે. ક્રાય રડવું, ક્રાઇંગ રડી રહ્યો છે. હવે શું છે આ? રીડ, તો રીડિંગ, તો વાંચી રહ્યો. પછી ડ્રો, તો ડ્રોઈંગ, તો ચિત્ર ડ્રો એટલે કે દોરી રહ્યો છે. થ્રો, તો થ્રોઈંગ ફેંકી રહ્યો છે. કેચ, તો કેચિંગ, એના પાછળ આઈએનજી લાગી ગયું છે, કેચિંગ એટલે પકડી રહ્યો છે, કેચ કરવું એ. કિક, તો કિકિંગ લાત મારી રહ્યો છે. ગો, તો ગોઈંગ જઈ રહ્યો છે. ડુ ડુઈંગ કામ કરી રહ્યો છે. ફ્લાય ફ્લાઈંગ ઉડી રહ્યો છે, કોઈ પણ જીવજંતુ. પ્લે, તો પ્લેઈંગ રમી રહ્યા છે. સિંગ, તો સિંગિંગ ગાઈ રહ્યા છે. પડીને ખબર? આમાં માત્ર સીધે સીધું કૌંસમાં વોક આપ્યું હોય, આઈએનજી લગાવ્યું. હવે કઈ એ રીતે છે? બીજો, અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. આમાં આપણે કોઈ પણ શબ્દ બેવડાવ્યો ન હતો. હવે નવા શબ્દો આવ્યા, જોઈએ. સીટ, એસ આઈ ટી આપેલું હશે, પછી આપણે એમાં પાછો બીજો ટી ઉમેરી અને આઈએનજી લખવા, સીટ અને સીટિંગ. આમાં ડબલ ટી થઈ જશે, આમાં કોઈએ પાછળ કોઈ બી પાછળ બેવડાયો શબ્દ ના, પણ આમાં એસ આઈ ટીમાં સીટમાં ડબલ ટી થઈ ગયા. એ જ રીતે રન, આ પાંચ જ શબ્દો એવા છે એમાં જે ડબલ બેવડાઈ જશે. રન રનિંગ,
ડબલ એન થયા આર યુ ડબલ એન આઈ એ જી રનિંગ એટલે દોડી રહ્યો છે સ્કીપ એટલે દોરડું કૂદવું કૂદવું સ્કીપિંગ દોરડા કૂદી રહ્યો તો એસ કે આઈ ડબલ પી આઈ એન જી ડબલ પી થયા કે નહીં હવે છે ક્લેપ તો ડબલ પી થયા કે નહીં અહીંયા સી એલ એ પી ડબલ પી આઈ એન જી આટલી ખાલી જગ્યામાં આપ્યો છે આમ કૌંસ પછી આપણે ડબલ પી કરી અને ખાલી જગ્યા પૂરવાની કે વાક્ય લખવાનું સ્વિમ તો સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ થયા આઈ એન જી સ્વિમિંગ ગ પડી ગઈ ખબર હવે જોઈએ ત્રણ નંબર જે એક્શન વર્ડના અંતે ઈ અહીંયા ડબ બેવડાવતા હતા હવે ઈ આવ્યું આપો ઈ હોય તેને ઈ કાઢી નાખવાનું એની જગ્યાએ એકલું આઈએન જી મૂકવાનું આ પાંચ શબ્દોમાં આપણે ડબલ કર્યું બેવડાવ્યું હવે આ પાંચ શબ્દો એવા છે એમાંથી ઈ નીકળી જશે તો રાઈટ ડબલ્યુ આર આઈ ટી ઈ તો એમાંથી ઈ નીકળી ગયો અને એની જગ્યાએ આઈએન જી લાગી ગઈ તો ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી રાઇટિંગ લખી રહ્યો છે ઈ નીકળી ગયો અને આઈએન જી લાગી ગયો રાઇટિંગ હવે ડાન્સમાં ડી એ એન સી ઈ ઈ નીકળી ગયો ડાન્સિંગ થઈ ગયું ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ નાચી રહ્યો છે કમ સી ઓ એમ ઈ એને એક્શન વર્ડ બનાવવામાં એક્શન વર્ડના અંતે આઈએનજી લખવા માટે ઈને કાઢી નાખ્યો અને સી ઓ એમ આઈ એન જી કમિંગ આવી રહ્યો છે ક્લોઝ સી એલ ઓ એસ ઈ કાઢી નાખો સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ બંધ કરી રહ્યો છે મેક કંઈ પણ મેક એટલે બનાવવું એમ એ કે ઈ કાઢી નાખો એમ એ કે આઈ એન જી મેકિંગ બનાવી રહ્યો છે આમાં એનું એ મુકાઈ અને પાછળ આઈ એન જી લાગી ગયો આ પાંચ શબ્દોમાં છેલ્લો અક્ષર ડબલ થઈ ગયો અને પછી આઈ એન જી લાગ્યું આ પાંચ શબ્દોમાં ઈ નીકળી ગયો અને આઈ એન જી લાગી ગયો હવે આગળ જોઈએ ઓહો હો હો શું છે આગળ આપણું ફન ટાઈમ એક્સરસાઇઝ સ્વાધ્યાય ફન ટાઈમ એટલે કે ફન એટલે મજા ટાઈમ એટલે સમય મજાનો ટાઈમ એટલે કે આપણને આવડતું હોય તો કેવી મજા પડી જાય છે ફટાફટ ટીચર કે જવાબ આપે એ પહેલાં આપણે જવાબ આપી દઈએ છીએ તો ચલો જોઈએ શું છે ફન ટાઈમમાં પહેલો પ્રશ્ન જો સ્માઈલી કેવો સ્માઈલ કરે છે ને કૌંસમાં આપેલા એક્શન વર્ડના ઉપયોગ યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો આ બધા એક્શન વર્ડોનો ઉપયોગ કરી અને એનું રૂપ કે બેવડાય છે પાછળથી ઈ નીકળી જાય છે આગળ ઈઝ લાગશે આર લાગશે કે એ એમ લાગશે એ આપણે ધ્યાન રાખવાનું છે બહુ વચન હશે તો આર લાગી જશે બે નામ આપ્યા હશે આઈ હશે તો એ એમ લાગી જશે છોકરા છોકરીનું નામ કે કોઈ પ્રાણી હોય એ બધાની સામે ઈઝ લાગશે જોઈએ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ સોનલ એન્ડ નિશા ટોક છે તો આર ટોકિંગ આઈએનજી લાગી ગયું હવે એ જ રીતે દરેક ખાલી જગ્યા જોઈએ એક નંબરની ખાલી જગ્યા ધ રેબિટ કૌંસમાં શું છે રન તો ઈઝ લાગશે એની જોડે મેં તમને શીખવાડ્યું હતું ને હી શી ઇટની જોડે હમણાં એ મેં કીધું છોકરા છોકરીનું નામ અને કોઈ પણ પ્રાણી પશુ પક્ષી હોય એની સામે ઈઝ લાગશે હી પછી ધે વી અને યુની જોડે આર લાગશે આઈની જોડે એ એમ બાકી બધા જોડે ઈઝ ખબર પડી ગઈ ને તો ચલો જોઈએ ધ રેબિટ ઇઝ રનિંગ આમાં એક જ એન છે અહીં બેવડાઈને ડબલ એન કર્યો ખબર છે ને અહીં આપણે જોયું હતું ને પાઠ સમજતા ત્યારે ડબલ એન બેવડાવો બેવડાવીને લખ્યું ડબલ એન લખવા તમે એક એન લખશો તો ખાલી જગ્યા તમારી ખોટી પડી જશે એક એન લખેલ હશે તો ખાલી જગ્યા ખોટી માટે ખાસ ધ્યાન રાખવાનું ડબલ એન લખવાના છે હવે આગળ બીજા નંબરની શું છે હેમંત ખાલી જગ્યા ચેસ પ્લે તો હેમંત છોકરાનું નામ છે તો ઇઝ પ્લેઇંગ આખું એમને એમ લખવાનું પાછળ આઈએનજી આપણું મૂકી દેવાનું કયું છે ને એક્શન વર્ડને યોગ્ય રૂપ વડે તો અહીં પ્લે આખું લખી દીધું અને આઈએનજી આપણું મૂકી દીધું હવે ધ્યેય એ તો ખબર છે ધ્યેયની જોડે આપણે શું વાપરતા હતા આર કોઠો જોયો હતો ને એમાં લખ્યું હતું ને આર ટુ ધ માર્કેટ
કમ છે આઈ નીકળી જશે તો સી ઓ એમ આઈ એન જી ધે આર કમિંગ ટુ ધ માર્કેટ. આ પરીક્ષામાં આ રીતની ખાલી જગ્યા પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાં બેવડાશે, ક્યાં ઈ નીકળી જશે, ક્યાં એમનું એમ રૂપ મૂકી અને ખાલી આઈએનજી લખવાનું રહેશે. ચલો આગળ ચોથા નંબરની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો જોઈએ. વી ખાલી જગ્યા બુક્સ, તો વીની જોડે આર લાગે છે, રીડ છે, એમાં કંઈ કાઢવાનું કે કંઈ બેવડાવવાનું છે નહીં, તો આખો સ્પેલિંગ લખી અને એના પાછળ આઈએનજી લખી દે, વી આર રીડિંગ બુક્સ. હવે આગળ જોઈએ પાંચમા નંબરની ખાલી જગ્યા. આઈ આઈની જોડે શું લાગે છે એ તો તમને ખબર છે, સ્કીપ છે, તો આઈ એમ સ્કીપિંગ. હવે સ્કીપમાં પાછું કેવું છે, ડબલ પી થઈ જશે, ખાસ ધ્યાન રાખજો, સ્કીપમાં પણ ડબલ પી થઈ જશે. છ નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. યુ ખાલી જગ્યા ધ ચેર, પુલ છે, યુની જોડે આર, પુલનું પુલિંગ, યુ આર પુલિંગ ધ ચેર. આમાં કંઈ બેવડાશે કે નીકળી જશે નહીં. હવે આગળ જોઈએ અનિતા. અનિતા એટલે છોકરી, શી, તો એના જોડે શું વપરાશે એ તો આપણને ખબર છે, ખાલી જગ્યા ધ ડોર, ક્લોઝ છે, ઈ નીકળી જશે. અનિતા ઇઝ ક્લોઝિંગ, જો તમે ભૂલથી અહીંયા ઈ કરશો તો ખાલી જગ્યા ખોટી પડશે, જો તમે ભૂલથી પણ ઈ કરી દેશો અહીં તો ખાલી જગ્યા ખોટી પડશે. અનિતા ઇઝ ક્લોઝિંગ ધ ડોર. આગળ જોઈએ આઠ નંબરની ખાલી જગ્યા મિત્રો. ઉમંગ એન્ડ નીતિન, ખાલી જગ્યા લાફ, આમાં કંઈ નીકળશે કે બેવડાશે નહીં, તો ઉમંગ એન્ડ નીતિન બે નામ છે, તો બહુવચન, તો બહુવચનની જોડે આર વપરાય, ઉમંગ એન્ડ નીતિન આર લાફિંગ, આઈએનજી લગાવવાનું. આઈ ખાલી જગ્યા અ પોયમ, શું છે, રાઈટ છે, ઈ નીકળી જશે અને આઈની જોડે શું લાગે છે આપણો એ એમ, આઈ એમ રાઇટિંગ અ પોયમ. ઓહો, તમને તો બધું આવડી ગયું, ખબર પડી ગઈ ને કયા વર્ડ સાથે બેવડાશે, કયા વર્ડ્સમાં ઈ નીકળી જશે અને કયો વર્ડ એમના એમ મૂકે અને આઈએનજી લખાશે, કયા વર્ડની જોડે એમ લાગે, આર લાગે, આ ઈઝ લાગે, એ તમને ખબર હશે તો ખાલી જગ્યા પરીક્ષામાં પૂરવામાં બહુ સહેલી રહેશે. હવે જોઈએ વી દસમા નંબરની ખાલી જગ્યાઓ. વી ખાલી જગ્યા ક્લેપ છે, આમાં પણ પી બેવડાય છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વીની જોડે આવશે આ, વી આર ક્લેપિંગ, ડબલ પી થઈ ગયા. અગિયારમા નંબરની ખાલી જગ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો. ધ બેબી ખાલી જગ્યા સ્લીપ, આમાં પી બેવડાશે નહીં હો, એ યાદ રાખજો, ઈ સ્લીપિંગ. પછી શું છે, મીતા ખાલી જગ્યા ધ ગેટ, ઓપન, મીતા છોકરી છે, ઇઝ ઓપનિંગ, મીતા ઇઝ ઓપનિંગ ધ ગેટ. હવે તેર નંબરની, જય ખાલી જગ્યા ઓન ધ ટેબલ, સીટ એસ આઈ ટી, તો આમાં બેવડાશે ડબલ ટી થઈ જશે, તો એસ આઈ ડબલ ટી આઈ એન જી, જય ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. પડી ગઈ ખબર, જય ઇઝ સિટિંગ ડબલ ટી ઓન ધ ટેબલ. હવે આગળ છે ચૌદ નંબરની, ધ એલિફન્ટ પ્રાણીનું, ધ એલિફન્ટ ખાલી જગ્યા અંડર ધ ટ્રી, સ્ટેન્ડ, શું છે, સ્ટેન્ડ કે હાથી, સ્ટેન્ડ એટલે ઊભો રહે છે, હાથી છે, તો એના જોડે શું લાગે, હી શી ઇટની જોડે મેં શું કીધું હતું, ઇઝ, ઇઝ સ્ટેન્ડ નું સ્ટેન્ડિંગ, એસ ટી એ આઈ એસ ટી એ એન ડી, પછી આપણું શું લાગશે, આ તો આખું મેં મૂકી દીધું અને આપણે આઈએનજી લગાવવાનું રહેશે. એટલું ખાસ યાદ રાખવાનું, કઈ જગ્યાએ ઈ રે હોય તો નીકળી જાય, કઈ જગ્યાએ ડબલ બેવડાશે એ તમે મોઢે કરશો, બાકી બધાની પાછળ આઈએનજી લગાવી દેવાનું, એટલા 10 સ્પેલિંગ યાદ રાખશો એટલે તમને બહુ યાદ રહી જશે. હવે આગળ જોઈએ 14મા નંબરની ખાલી જગ્યા. ધ ફાર્મર ખાલી જગ્યા હોમ, ગો,
ફાર્મર્સ એસ લાગ્યો છે, ફાર્મર એકલું હોય તો ઇઝ લખી દેત, પણ ધ ફાર્મર્સ બહુવચન છે, આર ગોઈંગ ક્રિયા મૂકીશું અને આઈએનજી લગી દઈશું. ધ ફાર્મર આર ગોઈંગ હોમ. હવે રાજ અને રામ બે બહુવચન, ખાલી જગ્યા એપલ્સ તો ઈટ છે, તો એની જોડે એકલું આઈએનજી લાગશે અને બહુવચનનો આ રાજ એન્ડ રામ આર ઈટિંગ એપલ્સ. હવે 17 નંબરની ખાલી જગ્યા જોઈએ. તમે આ બધી ખાલી જગ્યાઓ જોતા હશો એટલે તમને ખબર પડી ગઈ હશે કે કઈ જગ્યાએ શું અપરેન્ટ, કઈ જગ્યાએ શું નીકળી જશે, કઈ જગ્યાએ બેવડાશે. હિમા ઇઝ ખાલી જગ્યા અ ડોલ મેક, એ તો ખબર જ છે એ આપણો એ નીકળી જશે, અને હિમા શી એટલે ઇઝ લાગશે, મેકિંગ, હિમા ઇઝ મેકિંગ, અહીંથી ઈ નીકળી ગયો છે, મેકિંગ અ ડોલ. 18માં નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ બોયઝ, બોયઝ એટલે બહુવચન, સ્વિમ, આમાં ખબર છે ને બેવડાય છે એમ, ડબલ એમ થઈ જશે, ધ બોયઝ આર સ્વિમિંગ, ડબલ એમ થઈ ગયા ને, સ્વિમિંગ, ધ બોયઝ આર સ્વિમિંગ. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. તમે ખાસ ધ્યાન રાખજો, હું તમને વારંવાર કે કરું, કહ્યું જ છે આ પિરિયડમાં, આ લેક્ચરમાં, કે કઈ જગ્યાએ ઈ નીકળશે, કઈ જગ્યાએ આપણું એક્શન વર્ડ નો છેલ્લો શબ્દ, છેલ્લો અક્ષર કેપિટલ જે છેલ્લો છે રાઈટ, એ ડબલ થઈ જશે, કયો નીકળી જશે, કઈ જગ્યાએ આર આવશે, કઈ જગ્યાએ ઈઝ, બહુ ધ્યાન રાખજો. દેવ ખાલી જગ્યા અ કાઈટ, એક વચન અને છોકરું, તો ઈઝ લાગવાનું એ તો ફાઇનલી છે, ફ્લાયનું એમનું એમ રહેશે અને આઈએનજી પાછળ લાગી જશે, દેવ ઇઝ ફ્લાઇંગ અ કાઈટ. 20 નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ પીકોક પક્ષી, ખાલી જગ્યા ઇન ધ રેન ડાન્સ, આપણો ઈ નીકળી ગયો, તો ડી એ એન સી આઈ એન જી, ધ પીકોક ઇઝ, પીકોકનો ઇઝ, ડાન્સમાંથી ઈ નીકળી ગયો, ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ ધ ઇન ધ રેન. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ બેવડાશે છેલ્લો શબ્દ, અને કઈ જગ્યાએ ઈ નીકળી જશે, અને કઈ જગ્યાએ એમનો એમ મૂકાશે અને આઈએનજી લખાશે. આઈની જોડે એ એમ આવશે, યુ વી અને ધ્યેની જોડે યાર, આર એ બહુવચન, બે છોકરીઓ હોય કે બે છોકરાઓ હોય કે બે પ્રાણીઓના બતાવે, એમ એલિફન્ટ એન્ડ ડોગ કીધું હોય તો પણ આર લાગશે, બે વસ્તુઓ હોય તો આર લાગશે, ધે જોડે પણ આર આવશે. હી શી ઇટ એ પણ એક વચન, હી શી ઇટ એક વચન હશે તો ઇઝ લાગશે, બે છોકરાઓના નામ આપ્યા હોય તો પણ આર લાગે, ઇઝ લાગે નહીં, કદાચ હી આપ્યું હોય તો લાગે. પછી આ રીતે મેં તમને અહીં કહ્યું હતું ફાર્મર્સ, ધ ફાર્મર્સ અહીં ઇઝ લાગત, એસ ના હોત તો, પણ એસ છે એટલે ખેડૂતો, એક ખેડૂત નથી ઘણા બધા ખેડૂતો છે, એટલે આપણો શું લાગી ગયો, આર લાગી ગયો. તો તમને ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ ઇઝ, કઈ જગ્યાએ આર લખીશું અને કઈ જગ્યાએ આઈએનજી લાગશે, કઈ જગ્યાએ કયો અક્ષર બેવડાઈ જશે, એ બધી તમને ખબર પડી ગઈ. તો અહીં આપણો આ ભાગ એક પૂરો થાય છે, લેસન નંબર 10 આઈ એમ સિંગિંગ એનો ભાગ એક પૂરો થાય છે. તો એનું હોમવર્ક મેળવી લઈએ, તો આપણે ઇંગ્લિશની નોટમાં, ઇંગ્લિશની નોટમાં લેસન નંબર 10, લેસન નંબર 9ની આપણે એક્સરસાઇઝ મેં તમને ફન ટાઈમ લખવા આપ્યું તે તમે લખી દીધું, હવે આવ્યા લેસન નંબર 10, નવા પેજે લખીશું અને નવા પેજે લખી અને પહેલાં લખીશું લેસન નંબર 10 આઈ એમ સિંગિંગ, આઈ એમ સિંગિંગ એમ લખી અને પછી એના નીચે સરસ અક્ષરે ફન ટાઈમ લખીશું અને 1 થી 20 સુધીની ખાલી જગ્યા હેડિંગ મારીશું, એક્ઝામ્પલ લખીશું, 1 થી 20 સુધીની ખાલી જગ્યાઓ આપણે લેસનમાં લખીશું અને મોઢે કરીશું. તો ખાસ ધ્યાન રાખજો,
કઈ જગ્યાએ કયો શબ્દ મૂકાશે, કઈ જગ્યાએથી નીકળી જશે, બહુ ધ્યાન રાખજો. પરીક્ષા દરમિયાન ખાલી જગ્યાઓ પૂછાય જ છે, પરીક્ષા દરમિયાન ખાલી જગ્યાઓ પૂછાય જ છે, માટે કંઈ ભૂલ ન થાય અને ખાસ હોમવર્ક કરતા રહેજો. સ્કૂલ ખુલશે ત્યારે આ હોમવર્ક ચેક કરવામાં આવશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું નવા પિરિયડમાં, ભાગ બેમાં, લેસન 10 ના ભાગ બેમાં. ભાગ 1 નું લેસન કરજો. આવજો.